અને પરમાત્માને એકાકાર ન થવા દેવા તે પરમ વિનય. પરમ વિનયની વ્યાખ્યા આપી છે. પરમ વિનય કોને કહેવાય? વિનય એ ફિઝિકલ વસ્તુ છે અને પરમ વિનય એ નોન ફિઝિકલ છે. કેવું છે? વિનય એ ફિઝિકલ વસ્તુ છે અને પરમ વિનય એ નોન ફિઝિકલ છે. પરમ વિનય એટલે શું? તો કે તમારી દ્રષ્ટિની અંદર પ્રકૃતિને પરમાત્માને એકાકાર ના થવા દેવા, એનું નામ પરમ વિનય. અને પરમ વિનયથી મોક્ષ છે. શું છે? એ ફિઝિકલ ક્રિયા એ જ્ઞાન દર્શનની ક્રિયા છે. શેની ક્રિયા છે? જ્ઞાન દર્શન. એ બહારના લોકો એને જોઈ શકે, વિનયને જોઈ શકે, શું કરી શકે? પણ પરમ વિનય જોઈ શકે? પરમ વિનય એ અનુભવવાની ચીજ છે. એ ઉપયોગની, જાગૃતિની, સાચા પુરુષાર્થની ખ્યાલ આવે ને, એટલે એ રિયલાઇઝ થાય. પ્રકૃતિને પરમાત્મામાં એકાકાર ના થવા દેવા. છે બંનેનું અસ્તિત્વ, પ્રકૃતિનું છે અને પરમાત્માનું છે, બેનું અસ્તિત્વ છે. પણ આપણી દ્રષ્ટિમાં બેને એકાકાર ના થવા દેવા. એક રિલેટિવ સત્ય, એક સનાતન સત્ય, એક જડ, એક ચેતન, એક કુદરતી કાનૂનને આધીન, એક સ્વતંત્ર. આ બંનેને જુદા જ રાખવા, સ્વભાવથી, ગુણધર્મોથી, અસ્તિત્વથી કેવા રાખવા? જુદા રાખા દ્રષ્ટિમાં. એનું નામ પરમ વિનય. એટલે પઝલ ના થાય. ચંદુલાલના લાખ પ્રશ્નો, એ હું ચંદુલાલ થઉં તો મારા થઈ જાય, ના સમજાયું? અને ચંદુલાલના લાખ પ્રશ્નો, હું શુદ્ધાત્મા છું અને આ ચંદુલાલ એ શરીરનું નામ છે તો મારા પ્રશ્નો નથી. અવસ્થા બદલાતી નથી, દ્રષ્ટિ બદલાય છે. અવસ્થા તેની તે છે, દ્રષ્ટિ બદલાય. સમજાય છે? એટલે દ્રષ્ટિમાં, દ્રષ્ટિના પુરુષાર્થમાં જ જ્ઞાન કે અજ્ઞાન સમાયું છે. એ શબ્દોમાં નથી, એ ક્રિયામાં નથી. સમજાય છે? અહીંયા અવતરણ માધુરી, અહીંયા તો બે જાઓ માધુરી, બે જાઓ. આટલા અવતારો થી જે કઈ જાણ્યું, આ અવતારમાં પણ તે જે કઈ પણ જાણ્યું, એ બધું રિલેટિવ સત્ય છે. શું કીધું? રિલેટિવ સત્ય હંમેશા પરિવર્તનશીલ હોય. કેવું હોય? વિનાશી હોય. અને આજે તમારી બિલીફ એક વ્યક્તિ માટે જે છે એ આવતીકાલે ના પણ હોય. આજે તમારી પ્રકૃતિને જે વસ્તુ પસંદ છે એ કાલે ના પણ હોય. આજે તમને જે વસ્તુનો મોહ છે એ કાલે ના પણ હોય. કારણ કે રિલેટિવ સત્ય છે. શું છે? એટલે એનું જાણપણું એ મોટી ક્રેડિટ છે નહીં, એ વ્યવહાર ચલાવવા પૂરતું જ છે. હું કઈ જાણતો નથી એટલે કે હું જાણું છું ને, એ તો મોટા મોટો અજ્ઞાનનો અહંકાર છે. કયો અહંકાર? અજ્ઞાનનો. હું જાણું છું તે જ અહંકાર છે. દાદા કે તું શું જાણે છે? તું છે જ તને ખબર નથી તો બીજું શું જાણવાનું હતું? તું શું છું એ જ તને ખબર નથી તો બીજું તું શું જાણવાનો હતો? પોતાના અસ્તિત્વનું જેને ભાન નથી, બાકી ગમે એટલું જાણ્યું હોય એ એકડા વગરના મીડા છે. તું તે કોના માટે વપરાય છે? બીજું એક સૂત્ર છે કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, શ્રીમદ નું વાક્ય છે. તો એ શું કહેવા માંગે છે? આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો, એ વાત સાચી છે એમની. પણ આત્મા જાણ્યો એટલે કે આત્મા જણાયો છે એ તો અલ્ટિમેટ છે. શું છે? આત્મા જણાઈ જાય છે ક્યારે? અજ્ઞાનનો અંત એ જ આત્માની અનુભૂતિ. અનુભૂતિ અજ્ઞાન ને જ્ઞાન બે હાથે કઈ તરી શકે? અંધારું અજવાળું બે હાથે રહે, એક બાજુ અંધારું ને બીજી બાજુ અજવાળું, બે સાથે રહી શકે? ના રહી શકે. એક બાજુ જ્ઞાનનો પ્રકાશ અને એક બાજુ અજ્ઞાનનો પ્રકાશ, બે સાથે ના હોય. અસ્તિત્વ રૂપે હોય, ખ્યાલ આવે ને, પણ વક્તવ્ય રૂપે ના હોય. અજ્ઞાન ખલાસ થાય તો જ પેલું પ્રગટ થાય, અને પેલું પ્રગટ થાય તો પછી આ ના હોય.
એમણે ઉલ્લેખ શાના માટે કર્યો છે? એ કયા સંદર્ભમાં? એમને એવું કીધું કે જે જીવે આત્મા જાણી લીધો એને પછી આ ચોપડી વાંચવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? જેને આત્મા જાણી લીધો એને ચોપડી વાંચવાની જરૂર નથી, કારણ કે આ ચોપડી એના માટે જ લખાઈ છે. એમાં જે કંઈ લખાયું છે એનો દ્રષ્ટિકોણ એ હું કોણ છું એ જાણવા માટે જ છે. શબ્દો ભલે ગમે તે હોય, દાખલા ગમે તે હોય, પણ સેન્ટર પોઈન્ટ આ જ છે. અને એ જો તમને મળી ગયું હોય તો આ ચોપડીમાં કશું વાંચવાની જરૂર નથી, એમ કહેવા માંગે. એને જાણ્યો એ કેવી રીતે કહેવાય? એ શું કહેવાય? જાણ્યો એટલા જાણ્યો ક્યારે કહેવાય કે જે જાણ્યા પછી હું અજાણ એનાથી રહી શકું નહીં, એને જાણ્યો કહેવાય. શું કીધું? હું એનાથી અજાણ રહી શકું નહીં, એટલે કે એનું નિરંતર ભાન વર્તે. જાણ્યા પછી અજાણ થઈ જાય તો જાણ્યો જ ના કહેવાય ને. એ અપેક્ષા કઈ છે એમાં? બરાબર, ચાલુ છે. એમાં અપેક્ષા કઈ છે? પોતે જાણ્યો પછી એ જાય નહીં, એ રહે, પોતાને એનો અહેસાસ રહે, એની હાજરીનું એને ખ્યાલ રહે, એ શાના માટે છે? કયા ઉદ્દેશથી? હા, એટલે ઉદ્દેશ કહેવાનો મતલબ એ છે કે તમે તમારા સ્વરૂપનું જ્ઞાન ભાન જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થયા પછી એ જ્ઞાન અને ભાન બધી અવસ્થામાં જાગૃતિપૂર્વક વર્તાવવું તમને જોઈએ, તો તમે રાઈટ ટ્રેક ઉપર છો. પણ તમને વર્તાતું ના હોય અને માત્ર નોલેજ સ્વરૂપે હોય, શું હોય, તો તમે આત્માને શબ્દથી જાણ્યો છે પણ જાગૃતિમાં એટલે કે અવેરનેસમાં છે નહીં. તો તમારે આત્મા જાણવાનો જો બાકી છે, શબ્દથી જાણ્યો છે. કેવો જાણ્યો છે? જાગૃતિમાં અને ખાલી જાણ્યો એમાં ફેર શું? બહુ ફેર. કયો? જાગૃતિમાં જાણો અને શબ્દમાં જાણો એમાં બહુ ફેર. જાગૃતિમાં જાણો એટલે રિયલાઇઝ થાય. શું થાય? કોઈ કે આ દેહધારીને કે કમલેશમાં અક્કલ નથી, ને તે વખતે જાણેલો આત્મા હોય તો ખ્યાલ આવે કમલેશમાં અક્કલ નથી એ આ ભાઈએ આને કીધું, અને હું કમલેશ નથી એ મારું જ્ઞાન છે. ના સમજાયું? આને જાણ્યો કહેવાય. આને જાણ્યો કહેવાય. ખ્યાલ આવ્યો? પણ સંજોગોની અંદર હું કોણ છું ભાન હોવા છતાં એ વખતે મને કીધું, આવું કેમ કીધું? એટલે પેલામાં ઊંડો ઉતર્યો અવસ્થામાં. શું કીધું? પણ શરૂઆતમાં પહેલી અવસ્થાની અંદર માં તો પ્રતિક્રિયા થવાની જ છે. પ્રતિક્રિયા ભલે ને થાય, પ્રતિક્રિયામાં જોડાય કેમ? એ પ્રતિક્રિયા થાય એ એની અંદર જોડાય નહીં એ અગત્યનું, તો જાગૃતિ કહેવાય. પ્રતિક્રિયામાં જોડાય છે ત્યાં તો પઝલ છે. એટલે જન્મથી મોત સુધીની બધી ક્રિયાઓ એ ગયા અવતારના બીજના પ્રતિક્રિયા રૂપે જ છે. પણ એ પ્રતિક્રિયામાં પોતે નવી ક્રિયા ના કરે જ્ઞાન જાગૃતિથી એ જોવાનું છે. પ્રતિક્રિયા તો છે જ, જન્મ્યા ત્યારથી જ પ્રતિક્રિયા છે પરિણામ સ્વરૂપની. કઈ? અને રહેવાની જ. એ તો શ્વાસ ચાલે ત્યાં સુધી રહેવાની. પણ એ પ્રતિક્રિયા આપણી નથી, એ પરિણામ સ્વરૂપની પ્રતિક્રિયા છે. એ પરિણામ સ્વરૂપની પ્રતિક્રિયામાં જાગૃતિ સ્વરૂપની પ્રતિક્રિયા ના હોવી જોઈએ. જાગૃતિ સ્વરૂપની પ્રતિક્રિયા કઈ રીતની હોય? આ તમે ભળી જાવ તે. ના ના, એની પ્રતિક્રિયા કઈ રીતની હોય? જયારે જ્ઞાન એને જાણ્યું તે કેવો કહો છો તે. હા, એટલે કે જ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ ન થવો તે ઇઝ ઇક્વલ ટુ પ્રમાદ. હા, પણ એનો ઉપયોગ કર્યો એટલે બંનેને જુદા રાખ્યા તો એ જાગૃતિ કહેવાય. આ તો તમે ના રે એનું વ્યાખ્યા પૂછી. મેં તમને જવાબ શેનો આપ્યો? કે આ ના રે તો હું હોય તો કીધું. મેં આના માટે પૂછ્યું છે કે જાગ્રત રહ્યો કોને કહેવાય એના સંદર્ભમાં પૂછ્યું. શું કીધું? જાગ્રત રહ્યો એટલે પ્રતિક્રિયા ન આપે તો એ જાગ્રત રહ્યો કહેવાય ને. હા, તો જાગ્રત રહ્યો એટલે પ્રકૃતિ ને પરમાત્માને મેં જુદા જોયા ને જાણ્યા તો એની જાગૃતિ કહેવાય, તો એનું જાણપણું કહેવાય, તો આત્મા જાણ્યો કહેવાય. બસ બસ બસ. શ્રીપાદે કહું છું.